એક વાત કહું ના, કોવિડ સ્પેશિયલ વાળા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે કોવિડ અપડેટ 31મી આવી ગઈ. જોતા ને જોતા કોવિડ અપડેટ, તેમને ખબર છે, એમને ખબર છે, જેમને નથી ખબર એમને કહી દઉં. હું ત્રણ ભાગમાં આપતો હોઉં છું. પહેલા ભાગમાં કોવિડના નંબર્સ કહું છું, બીજા ભાગમાં કોવિડની ન્યૂઝ આપું છું અને ત્રીજા ભાગમાં કોવિડ પોઝિટિવ ન્યૂઝ અને વેક્સિનેશનની અપડેટ આપું છું. પહેલો ભાગ આપણે ચાલુ કરીએ કોવિડ નંબર્સ. તો એમાં હું તમને જણાવું મારી પાસે ડેટા ક્યાંથી આવ્યો છે. મારી પાસે ડેટા આવ્યો છે આપણા દેશમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર પાસેથી, જે આજે જ રિલીઝ થયો હતો. અને ગઈકાલે સાંજે ગુજરાતના હેલ્થ ડિપાર્ટમેન્ટે જે ડેટા રિલીઝ કર્યો હતો એના પછી મારા આંકડા મારી જોડે આવ્યા છે. આંકડાની વાત શરૂઆત કરીએ આપણે તો દુનિયામાં અત્યાર સુધી કુલ પોઝિટિવ આવેલા લોકોની સંખ્યા 10,93,00,000થી પણ વધારે છે. ડેઈલી એવરેજ જો અગર આપણે જોઈએ ને તો એ છેલ્લા અઠવાડિયાની રોજના 3,83,000 કેસની આવી છે. એટલે જે પહેલાં 5-5, 7-7 લાખ કેસ આવતા હતા એ હવે ઘટીને 3,83,000નો આંકડો આવ્યો છે. તમે દુનિયાનો ડેઈલી ન્યૂ કેસીસનો ચાર્ટ જોશો તો બી તમે સમજી જશો કે હવે બેન્ડિંગ ધ કર્વ, એટલે કર્વ નીચે આવી રહ્યો છે અને ડેઈલી કેસીસ ઘટી રહ્યા છે. ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધી 1,09,00,000થી પણ વધુ કેસીસ આવ્યા છે. અને છેલ્લા અઠવાડિયામાં રોજની જો અગર આપણે એવરેજ જોઈએ તો 11,049 કેસની છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2,65,000થી થોડા વધારે કેસીસ છે અને ગુજરાતની છેલ્લા અઠવાડિયાની એવરેજ તો 257 કેસની જ છે રોજના. ક્યાં આપણે એક જમાનો હતો જ્યારે 1,300, 1,300, 1,400, 1,400 કેસ આવતા હતા, 257 થઈ ગયા. એ બસ તમે ને મેં ધ્યાન રાખ્યું છે ને એવું ધ્યાન આપણે હવે થોડો સમય રાખવાનું છે, કોવિડને ઝીરો કરી દેવાનું છે. કારણ કે એક બાજુ રસીકરણ બી તો ચાલુ છે. કેટલા લોકો સાજા થયા છે એની વાત કરીએ ને આપણે તો આશરે 8,15,00,000 જેટલા લોકો દુનિયાભરમાં સાજા થઈ ગયા છે. દુનિયાનો રિકવરી રેટ 73.49% છે અને છેલ્લા અઠવાડિયાથી જો આપણે જોઈએ તો 0.02%નો રિકવરી રેટમાં વધારો થયો છે. પછી ભારતમાં પોઝિટિવ આવેલા લોકોમાંથી 97.28% લોકો તો સાજા પણ થઈ ગયા છે. છેલ્લા અઠવાડિયાથી આ અઠવાડિયે જો આપણે કમ્પેર કરીએ તો રિકવરી રેટમાં પણ 0.1%નો વધારો થયો છે. ગુજરાતના રિકવરી રેટની વાત કરીએ તો ગુજરાતમાં બી પોઝિટિવ આવ્યા પછી 97.69% લોકો સાજા થઈ ગયા છે. એટલે ગુજરાતનો રિકવરી રેટ ભારત કરતાં સારો છે. ગુજરાતના રિકવરી રેટમાં આપણે ગયા અઠવાડિયાથી જો કમ્પેર કરીએ ને તો એક અઠવાડિયામાં રિકવરી રેટમાં 0.26%નો વધારો થયો છે. કેટલા લોકોએ જીવ ગુમાયા એની વાત કરીએ તો દુનિયાભરમાં 2.2%ના ડેથ રેટ સાથે 24,11,000થી પણ વધુ લોકોએ જીવ ગુમાયા છે. આજે દુનિયાનો ડેથ રેટ છે ને આ એક ખરાબ આંકડો છે, કારણ કે ગયા અઠવાડિયાથી કમ્પેર કરીએ તો આમાં પણ વધારો થયો છે 0.02%નો. ભારતના ડેથ રેટની વાત કરીએ તો જેટલા લોકોને કોવિડ આવ્યું એના પછી 1.43% લોકોએ જીવ ગુમાયા છે. એટલે ભારતમાં 1,55,000થી વધારે લોકોએ જીવ ગુમાયા છે. ભારતનો ડેથ રેટ છેલ્લા અઠવાડિયાની જેમ જ સેમ જ રહ્યો છે, સ્થિર રહ્યો છે, એમાં કોઈ પણ જાતનો ચેન્જ છે નહીં. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો ડેથ રેટ 1.66% છે. એટલે રિકવરી રેટની જેમ ડેથ રેટ પણ ગુજરાતનો ભારત કરતાં ઊંચો છે. અને ગુજરાતમાં 4,401 વ્યક્તિએ પોતાના જીવ ગુમાયા છે. છેલ્લા એક અઠવાડિયામાં જો આપણે જોઈએ ને તો 0.01%નો ઘટાડો થયો છે ડેથ રેટમાં. અને છેલ્લા એક અઠવાડિયામાં 6 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાયા છે. કોવિડનો ઇમ્પોર્ટન્ટ આંકડો એટલે કોવિડના એક્ટિવ કેસીસ. દુનિયાની વાત કરીએ તો દુનિયામાં અત્યારે 2.5 કરોડથી વધુ લોકોને કોવિડ છે, એક્ટિવ કેસીસ છે. પણ એક્ટિવ કેસીસમાં બી ઘટાડો થયો છે આશરે 5,00,000નો છેલ્લા એક અઠવાડિયામાં. ભારતના એક્ટિવ કેસીસની વાત કરીએ તો આશરે 1,37,000 જેટલા એક્ટિવ કેસીસ છે અને છેલ્લા એક અઠવાડિયામાં આશરે 9,300 કેસીસનો ઘટાડો થયો છે. ગુજરાતમાં એક્ટિવ કેસીસની વાત કરીએ તો 1,739 એક્ટિવ કેસીસ છે અને છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં પણ એક્ટિવ કેસીસમાં ઘટાડો થયો છે. 640 કેસ ઓછા થયા છે ગુજરાતમાં. કેટલા ટેસ્ટ થયા છે આપણા દેશમાં એની વાત કરીએ તો 20,67,00,000 ટેસ્ટ આપણા દેશમાં થયા છે, જેમાંથી 1,12,00,000 ટેસ્ટ ગુજરાતમાં થયા છે. હવે આપણે આવીશું આપણા પાર્ટ ટુમાં. પાર્ટ ટુમાં હું તમને કોવિડની ન્યૂઝ આપું છું. હવે આજે અગર તમે ન્યૂઝ ચાલુ કરી હશે કે તમે કોઈ પણ જાતથી ક્યાંયથી બી કોઈ પણ માહિતી મેળવી હશે તો તમને એટલું તો ખબર જ હશે કે ગઈકાલે એટલે રવિવારના દિવસે વડોદરામાં ચૂંટણી પ્રચારમાં વિજયભાઈ રૂપાણી, જે ગુજરાતના ચીફ મિનિસ્ટર છે, એમને ચક્કર આવી ગયા હતા અને સ્ટેજ ઉપર પડી ગયા હતા. એના પછી એમને યુએન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અમદાવાદમાં, જ્યાં આગળ એમની કન્ડિશન સ્ટેબલ કહેવામાં આવી હતી. અને આજે જ બપોરે ન્યૂઝ બહાર આવ્યા કે એમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમની સાથે સાથે ભીખુભાઈ દલસાણિયા અને વિનોદ ચાવડા, એ બંને એમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એટલે એક બાજુ આપણે જોવા જઈએ ને તો ભાજપમાં એક પ્રકારનો ફફડાટ બેસી ગયો છે, કારણ કે ચૂંટણી પ્રચારમાં એ લોકો ફૂલ ફ્લેજ્ડ લાગેલા હતા અને વિજયભાઈ રૂપાણી જ અલગ અલગ જગ્યાએ બહુ જ બધા લોકોના કોન્ટેક્ટમાં આવ્યા હતા.
એટલે હવે એ તો આવનારો સમય કહેશે કે આ કઈ રીતે આગળ આ સિચ્યુએશનને હેન્ડલ કરવામાં આવશે અને કઈ રીતે પાછું આપણે કોવિડને કંટ્રોલમાં લાવી શકીશું. ફિલહાલ નીતિનભાઈ પટેલ જે આપણા ડેપ્યુટી સીએમ છે એમણે આપણને એવી જાણ કરી કે આપણા ચીફ મિનિસ્ટરને 7 દિવસ માટે હોસ્પિટલમાં રાખવામાં આવશે, એમની કન્ડિશન સ્ટેબલ છે અને પછી એમને 7 દિવસ ઘરે આઇસોલેશનમાં રાખવામાં આવશે જ્યાં સુધી એમનો રિપોર્ટ નેગેટિવ નથી આવતો. પછી અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડા જે નાઇટ કર્ફ્યુ ચાલુ હતો એ નાઇટ કર્ફ્યુના ટાઈમિંગમાં ચેન્જ કરવામાં આવ્યો છે. હવે રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી 28 ફેબ્રુઆરી સુધી નાઇટ કર્ફ્યુ આ 4 શહેરોમાં રહેશે. એટલે જેવા આપણને ન્યૂઝ મળ્યા કે આપણા ચીફ મિનિસ્ટર કોવિડ પોઝિટિવ છે ને, ત્યારે આમ જોવા જઈએ ને તો અઠવાડિયા 10 દિવસ મહિનાઓ પછી આપણને એકદમ જ પાછું રિયાલિટીનો અહેસાસ થયો છે કે હજુ કોવિડ પતી નથી ગયો. આવી જ રિયાલિટીનો અહેસાસ થયો છે ન્યૂઝીલેન્ડમાં. ન્યૂઝીલેન્ડમાં જાન્યુઆરી પછી એક પણ કેસ નહોતા આવ્યા પણ એક સાથે ઘણા બધા કેસ જોવા મળ્યા. ઘણા બધા એટલે આપણા સ્ટાન્ડર્ડ પ્રમાણે નહીં, ન્યૂઝીલેન્ડના સ્ટાન્ડર્ડ પ્રમાણે. ઓકલેન્ડમાં 3 લોકોને કોવિડ પોઝિટિવ આવ્યું, એના લીધે ઓકલેન્ડને 3 દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું. કારણ કે ન્યૂઝીલેન્ડ આપણને પહેલેથી ખબર છે કે એ લોકો કોવિડને બહુ જ સિરિયસલી લઈ રહ્યા છે અને એમને નથી જોઈતું કોવિડ ત્યાં આગળ ગાંડો થાય. જર્મનીની વાત કરીએ તો જર્મનીમાં પણ અત્યારે લોકડાઉન ચાલે છે, જે લોકડાઉન એક્સટેન્ડ કરાયું છે 7 માર્ચ સુધી. કારણ કે આ યુકેનો જે નવો સ્ટ્રેન છે ને એ લોકોને નથી જોઈતું, એના લીધે ત્યાં જર્મનીમાં પણ કોવિડ વધારે ફેલાય. આપણા દેશમાં પાછા આવીએ અને ટોપ રાજ્યોની વાત કરીએ તો હજુ મહારાષ્ટ્ર ટોપ પર જ છે હાઈએસ્ટ કેસીસ સાથે. ગુજરાત જે ઘણા બધા સમયથી 16 અને 15 નંબર ઉપર જગલ કરતું હતું, એ ગયા અઠવાડિયે જે 14 નંબર પર આવ્યું હતું એ આ અઠવાડિયે પણ 14મા નંબરે છે. દુનિયાની વાત કરીએ કે હાઈએસ્ટ કેસીસ કયા દેશમાં છે તો અમેરિકા હજી પણ ટોપમાં છે. અમેરિકામાં હું અગર તમને ડેલી જેટલા કેસ આવે છે એનો ચાર્ટ બતાડીશ ને તો હવે તમને એમાં પણ દેખાશે કે અમેરિકા કર્વને બેન્ડ કરી રહ્યું છે અને ડેલી કેસીસ ધીરે ધીરે ઘટી રહ્યા છે અમેરિકામાં. એટલે અમેરિકામાં જે આ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થયું અને જે પ્રેસિડેન્ટ બદલાયા એના પછી અસરો જોવા મળી રહી છે કોવિડના આંકડામાં. બીજા નંબર ઉપર ભારત છે, ભારતની તો બધી માહિતી તમને ખબર છે. 3 નંબર ઉપર બ્રાઝિલ, 4 નંબર ઉપર રશિયા, 5મા નંબરે યુકે છે અને 6ઠા નંબરે ફ્રાન્સ છે. પછી આપણો દેશ રસી ગિફ્ટ કરી રહ્યો છે, એટલે એક જમાનામાં જે ડેવલપિંગ કન્ટ્રી ગણાતું આપણો દેશ એ આજે દુનિયાને મદદ કરી રહ્યો છે અને 8.7 લાખ ડોઝ મેક્સિકો પણ મોકલાયા છે. કોવિડ ન્યૂઝ આટલી જ હતી. હવે આપણે આઈએ કોવિડ પોઝિટિવ ન્યૂઝ, એમાં બી સ્પેસિફિકલી વેક્સિનેશન અપડેટ ઉપર. તો આપણા દેશમાં આજના આંકડા પ્રમાણે 82.63 લાખ લોકોને ઓલરેડી રસીકરણ થઈ ગયું છે, એમનો પહેલો ડોઝ. બીજો ડોઝ આપણે અગર વાત કરીએ તો ગઈકાલથી એટલે 14મી ફેબ્રુઆરીથી બીજો ડોઝ પણ આપવાનું ચાલુ કરી દીધું. જે કન્ફ્યુઝ થઈ ગયા પહેલા ડોઝ બીજા ડોઝમાં એમને કહી દઉં કે આ જે પણ રસી આપણા દેશમાં અપ્રૂવ થઈ છે બંને રસી એ બંને બબ્બે ડોઝવાળી રસી છે, એટલે 2 ડોઝ લઈશું તો આપણને લાંબા સમય માટે આપણા શરીરની અંદર એન્ટીબોડી રહેશે જે કોવિડના વાયરસને હરાવવામાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મદદ કરશે. આ જે રસીકરણ થયા એમાં અત્યાર સુધી કુલ 34 એવા પેશન્ટ હતા જેમને એક કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ જોવા મળ્યા હતા, જેને એડવર્સ ઇવેન્ટ પણ કહેવાય છે. આ 34માંથી ઓલરેડી 21 વ્યક્તિઓને ડિસ્ચાર્જ મળી ગયું છે, 11 વ્યક્તિઓ અનફોર્ચ્યુનેટલી પોતાના જીવ ગુમાયા છે અને 2 વ્યક્તિ હજુ સારવાર ચાલે છે. આ બધા આંકડા મને સરકાર પાસેથી મળ્યા. એના સિવાય અત્યાર સુધી કુલ 27 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાયા છે રસીકરણ પછી, પણ એમાં કોઈ પણ જાતના એવિડન્સ નથી કે આ જે એમણે જીવ ગુમાયા છે રસીકરણના લીધે જ છે. સરકારના આંકડા પ્રમાણે, સરકારની માહિતી પ્રમાણે એમને ઓલરેડી અંડરલાઈંગ કન્ડિશન્સ હતી અને એ કન્ડિશનના લીધે એમના જીવ ગયા છે. 11 વ્યક્તિઓ હોસ્પિટલાઇઝ કરેલા હતા અને 16 વ્યક્તિઓ એવા હતા જે પોતાના ઘરે જ એમણે જીવ ગુમાયા છે. આમાં સારી વસ્તુ એ છે કે જે 82 લાખની સામે આપણે 34 જોઈએ ને તો એ 0.0004% છે, એટલે નેગ્લિજિબલ કહેવાય. આશા રાખું છું આજનો એપિસોડ જોઈને તમને છેલ્લા અઠવાડિયાની કોવિડની બધી માહિતી મળી ગઈ હશે. તમારે કોઈ પણ માહિતી શેર કરવી છે તો કમેન્ટ કરજો, તમને કોઈ પણ સવાલ છે તો પણ કમેન્ટ કરજો અને બધા જ ન્યૂઝ જોવા માટે vtvgujarati.com જોતા રહેજો.